नमस्कार मित्रों, ओनली योजना यूट्यूब चैनल में आप सब मित्रों नो स्वागत छे। आजे तारीख 30 जून 2023, आजना बपोरना महत्वना हवामान समाचार जाणीशुं। तो खास करीने गुजरातना 22 कलाकनी अंदर 221 तालुकामां वरसाद, 9 तालुकामां 6 इंच करता वधु वरसाद, 17 तालुकामां 5 इंच करता वधु वरसाद पड्यो। गुजरातना 26 तालुकामां 4 इंच करता वधु वरसाद खाबकी गयो, ज्यारे 44 તાલુકાઓ એવા છે જેમાં 3 ઇંચ કરતાં વધુ વરસાદ વરસી ગયો છે, તો 82 તાલુકાઓમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ, 135 તાલુકા એવા છે જેમાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો। આ તરફ ગુજરાતની અંદર ખાસ હવામાન વિભાગની આગાહીના પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે। હજુ આજે 30 તારીખ, આવતીકાલે 1 તારીખ સુધી, એટલે કે હજુ 48 કલાક જેટલો સમય ગુજરાતમાં ભારે વરસાદ પડશે। જૂનાગઢ, તાપી, સુરેન્દ્રનગર, ડાંગ, પંચમહાલ, પાલનપુર સહિતના જે વિસ્તારો છે તેમાં ભારે વરસાદ પડ્યો, જો કે ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। આ તરફ ગિરનાર પર્વત ઉપર ઝરણામય બની ગયો તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જૂનાગઢ શહેરમાં સૌથી વધુ 10.5 થી 11 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો। સુરતના મહુવામાં પણ 7.5 ઇંચ, તાપીના વાલોડ વ્યારામાં 7, તાપીના ડોલવણમાં 6.5 ઇંચ, ગીર સોમનાથના તાલાળામાં 6 ઇંચ, ઉત્તરાપાડા મેંદડામાં 6 ઇંચ, ભેસાણ સોટેલામાં પણ 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। રાજ્યમાં સર્વત્ર મેઘમહેર, જેમાં સૌથી વધુ 6 ઇંચ કરતાં વધુ 9 તાલુકામાં વરસાદ પડ્યો, 17 તાલુકા એવા છે જેમાં 5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ગયો છે। જૂનાગઢ જિલ્લામાં 10 ઇંચ કરતાં વધુ વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। તાપી જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ, જેમાં ભારે વરસાદના કારણે દક્ષિણ સોનગઢના જંગલનું સૌંદર્ય સોળેકળાએ ખીલી ઉઠ્યું છે। જંગલ વિસ્તારોમાં નાના મોટા ઝરણા ધોધ ફરી વહેતા થયા, સોનગઢનો ચીમેર ગામમાં આવેલો ચીમેર ધોધ જીવંત થયો, સોળેકળાએ ખીલી ઉઠતા પ્રાકૃતિક અલૌકિક રૂપ જોવા મળ્યું હતું। સુરત, બરોડા, દક્ષિણ ગુજરાત સહિત વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો। સુરેન્દ્રનગરના ઝાલાવાડમાં પણ ભારે વરસાદ પડ્યો છે, વૃક્ષો ધરાશયી થયા, ડાંગ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી ગયો છે। તાપી જિલ્લાની અંદર સૌથી વધુ વાલોડમાં વરસાદ પડ્યો છે, જેમાં 24 કલાકમાં વાલોડમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે। પંચમહાલમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ ભારે વરસાદ, પાલનપુરમાં પણ ભારે વરસાદ વરસ્યો છે। તો સૌથી વધુ જૂનાગઢ જિલ્લાની અંદર હાલાકીનો સામનો કરવો પડ્યો, 10 થી 11 ઇંચ વરસાદ વરસી ગયો। હજુ પણ આગામી 24 કલાક ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, તો કેટલાક જિલ્લાઓ ઓરેન્જ એલર્ટ, તો કેટલાક જિલ્લાઓ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું। સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જેવી સ્થિતિ સર્જાણી છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું, બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે, કચ્છના વિસ્તારોમાં કોઈ જાતનું એલર્ટ હજુ જાહેર કરાયું નથી। તો આ હતા અત્યારના બપોર